એક ક્રિકેટર જેની બોલિંગની સરેરાશ 12.5 પ્રતિ વિકેટ છે, આગામી મેચમાં 26 રન આપી 5 વિકેટ લે છે, જેમાંથી તેને સરેરાશમાં 0.4નો ઘટાડો થાય છે. તો તેણે કુલ કેટલી વિકેટ ઝડપી હશે છેલ્લી મેચ સિવાય? હવે શું કહે છે મિત્રો, જો જ્યારે એ ગોલ બેસ્ટ બોલર છે એક વિકેટ લે છે ત્યારે 12.4 રન આપે છે, તો એને પ્રતિ વિકેટે 12.4 રન આપ્યા હોય એવું આપણે કહી શકીએ. મતલબ કે એક વિકેટ લઈએ ત્યારે 12.4 રન આપે છે. તો આપણી પાસે એવું કીધું છે કે એને કેટલી વિકેટ લીધી હશે તો એ શોધવાનું છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે એને છેલ્લી મેચ સિવાય એને 1 વિકેટ લીધી હોય એવું આપણે માની લઈએ. ધારો કે એને 1 વિકેટ લીધી હશે, કુલ જેટલી વિકેટ લીધી આપણી પાસે અત્યારે ખબર નથી, માની લીધું કે 1 વિકેટ લીધી હશે, તો એને 1 વિકેટ લીધી હોય તો કેટલા રન આપ્યા હોય? જો 1 વિકેટે એને 12 રન આપ્યા હોય તો 1 વિકેટે કેટલા રન આપ્યા હોય? 12.4 ગુણ્યા 1 કરું એટલા રન આપ્યા હોય, તો એને આટલા રન આપ્યા છે એવું કહી શકીએ. મતલબ કે એને 12.4 ગુણ્યા 1 કરું તો એક બોલરે આટલા રન આપ્યા હોય ત્યારે એને 1 વિકેટ મળી હોય આપણે કહી શકીએ. હવે શું થાય છે, જો હવે છેલ્લી મેચ રમે છે ત્યારે એને 26 રન આપે છે. મતલબ કે આપણી પાસે 12.4 રન છે, 1 રન છે, એમાં 26 રન છેલ્લી મેચમાં આપે છે. અને શું કરે છે કે 1 તો વિકેટ હતી જ, એની પાસે 1 વિકેટ હતી, અને વિકેટ સાથે સાથે કેટલી લે છે? 5 વિકેટ લે છે, જેના કારણે એને સરેરાશ હતી 12.4, એવો 12.4માં એનો ઘટાડો થાય છે 0.4નો. મતલબ કે 0.4નો ઘટાડો થાય, હવે એની પાસે સરેરાશ કઈ થઈ જશે? 12.4માંથી હું 0.4 બાદ કરું તો હવે નવી સરેરાશ થઈ જશે 12. એનો મતલબ કે 12.4x કુલ રન હતા, એમાં છેલ્લી મેચમાં એને 26 રન આપ્યા અને વિકેટ લીધી 5, તો એનો હવે સરેરાશ થશે 12. તો 12.5x વત્તા 26 ના છેદમાં x પ્લસ 5 બરાબર 12. હવે x પ્લસ 5 ક્યાંથી આવ્યા? તો 1 વિકેટ એને પહેલાં લીધી હતી અને છેલ્લી મેચમાં એને 5 વિકેટ લીધી, એનો મતલબ કે આટલી વિકેટ લીધી હતી અને આટલા રન આપ્યા છે. મતલબ કે આ કુલ રન આપ્યા છે છેલ્લી મેચ સાથે, અને આ છેલ્લી મેચની સાથે આપણે એને આટલી વિકેટ લીધી છે. તો આમાં મને એક્સની કિંમત મળી જાય તો હું કહી શકું એને છેલ્લી મેચ સિવાય કુલ એને કેટલી વિકેટ લીધી હશે. તો આપણે શું કરશું, જો આ સમીકરણ ભાગાકારમાં છે, સામેની બાજુ આવશે તો ગુણાકાર થશે, તો 12 ગુણ્યા એક્સ પ્લસ 5 થશે. તો આપણી પાસે 12.4x વત્તા 26 છે. હવે એ 12નો આપણે એક્સ સાથે ગુણાકાર કરીએ તો 12x વત્તા 12નો 5 સાથે ગુણાકાર કરીએ એટલે 60. હવે આપણી પાસે ખબર છે એક્સની કિંમત શોધવાની છે, તો 12ને આપણે બરાબરની ડાબી બાજુ લઈ આવશું તો શું થશે? માઇનસ થશે. તો 12.4x માઇનસ 12x બરાબર આપણે 60 છે આ બાજુ, અને 26ને જમણી બાજુ લઈ આવશો તો માઇનસ થશે, તો માઇનસ 26. હવે 12.4માંથી 12x જાય તો 0.4x બરાબર, 60માંથી 26 જાય તો 34. હવે આપણને ખબર છે કે એક્સની કિંમત શોધવી હોય તો 34ના છેદમાં 4.4 લઈ આવો પડે, આ ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં. હવે આનો ખાલી ભાગાકાર કરો અને જે જવાબ આવે એક્સની કિંમત મળશે. તો આપણી પાસે અહીંયા પોઈન્ટ છે, પોઈન્ટને દૂર કરીએ, ઉપર 10 વડે ગુણી દેવાના તો પોઈન્ટ દૂર થઈ જશે અહીંથી. તો 34ના છેદમાં 4 વડે અહીંયા છેદ ઉઠશે, હજી આપણી પાસે 17 × 34, 2 × 4, અહીંયા 5, 2 × 5 = 10, 17 × 5 = 85. એનો મતલબ કે એ ખેલાડીએ છેલ્લી મેચ સિવાય એને કુલ 85 વિકેટ લીધી હશે એવું આપણે કહી શકીએ મિત્રો.